વિરોધી સંખ્યા વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે, પરંતુ થોડું પુનરાવર્તન કરી લઈએ. ચાલો ધન સંખ્યાથી શરૂઆત કરીએ. તો આ ધન 4 છે, તો વિચારો એની વિરોધી સંખ્યા કઈ હશે. જો તમારી પાસે કોઈ એક સંખ્યા છે અને આપણે તેની વિરોધી સંખ્યા વિશે વિચારવાનું છે, વિરોધી સંખ્યા, આ સંજ્ઞા એ સંખ્યા માટેની સંજ્ઞા છે. જો અહીં 4 છે તો તેની વિરોધી સંખ્યા કઈ હશે? જુઓ, શૂન્યથી જમણી બાજુ 1, 2, 3, 4 છે. ધન 4 એ શૂન્યથી જમણી બાજુ 4 એકમ અંતરે છે, આથી તેની વિરોધી સંખ્યા શૂન્યથી ડાબી બાજુ 1, 2, 3, 4 હશે. આથી તેની વિરોધી સંખ્યા તે જ ઋણ સંખ્યા હશે. આમ તે ઋણ 4 થશે. એક રીતે વિચારીએ તો આની વિરોધી સંખ્યા તે જ ઋણ સંખ્યા હશે. અન્ય રીતે વિચારીએ તો આ ઋણનો અર્થ વિરોધી થાય છે. તો આ સંખ્યા એ ધન 4 ની વિરોધી સંખ્યા છે. હું અહીં લખું છું ઋણ 4, એનો અર્થ એમ થાય કે આ જે ઋણ સંખ્યા છે તે 4 ની વિરોધી છે, તે વિરોધી સંખ્યા છે, 4 ની વિરોધી સંખ્યા. જો હું એમ કહું કે ઋણ, ચાલો કોઈ સંખ્યા લેવાને બદલે આપણે કોઈ મૂળાક્ષર લઈએ. જો આ ઋણ એ છે તો એનો અર્થ એ કે તે એ ની વિરોધી સંખ્યા છે, વિરોધી સંખ્યા. જો કોઈ મૂંઝવણ હોય તો વિચારો કે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. ચાલો હું અહીં એક સંખ્યા રેખા દોરું છું જેથી સમજવામાં સરળતા રહે. તેના પર આ રીતે નિશાન દર્શાવીએ. આ શૂન્ય છે, તેના પર આ રીતે આપણે નિશાન કરીએ. હવે દરેક નિશાન કેટલી કિંમત દર્શાવે છે તે ખબર નથી, પરંતુ એ કોઈ સંખ્યા છે અને તે અહીં છે, એ અહીં છે. જુઓ, ઋણ એ ની વિરોધી સંખ્યા છે. જો એ શૂન્યથી જમણી બાજુ 3 નિશાન પર છે તો ઋણ એ ડાબી બાજુ 3 નિશાન પર હશે, 1, 2, 3. આમ ઋણ એ અહીં હશે. આમ એ ની વિરોધી સંખ્યા અહીં હશે. આપણે લખી શકીએ એ ની વિરોધી સંખ્યા. પરંતુ જો ટૂંકમાં લખવું હોય તો અહીં આપણે ઋણ એ. આમ આપણે ઋણ સંજ્ઞાને વિરોધી સંજ્ઞા તરીકે જોઈ શકીએ. ચાલો કંઈક રસપ્રદ કરીએ. 3 ની વિરોધીની વિરોધી સંખ્યા કઈ હશે? વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ. હમણાં જ જોયું કે ઋણનો અર્થ વિરોધી છે, તો એમ વિચારી શકાય કે આ ઋણ 3 ની વિરોધી સંખ્યા છે, વિરોધી સંખ્યા. તો ઋણ 3 ની વિરોધી સંખ્યા શું છે? જો ઋણ 3 એ શૂન્યથી ડાબી બાજુ 3 છે, 1, 2, 3. આથી આની વિરોધી સંખ્યા 3 થશે, જે શૂન્યની જમણી બાજુ છે, 1, 2, 3. આમ તે ધન 3 થશે, અથવા આપણે માત્ર 3 લખી શકીએ. વિરોધી એટલે શું તેનો ખ્યાલ આવી ગયો હશે, અને તેનો ઋણ સંજ્ઞા સાથે શું સંબંધ છે તેનો પણ ખ્યાલ આવી ગયો હશે. આપણે આગળ વધીએ. વિરોધીની વિરોધી ની વિરોધી કોઈ બીજી સંખ્યા લઈએ, ઋણ 2. જુઓ, આ ભાગ જે અહીં છે તે 2 ની વિરોધીની વિરોધી સંખ્યા છે, આથી તે 2 થશે. જ્યારે વિરોધી સંખ્યાની વાત કરીએ ત્યારે સંખ્યા રેખા પર બાજુ બદલીએ છીએ. તો આ સંખ્યા સંખ્યા રેખા પર ડાબી બાજુ અને આ પાછી જમણી બાજુ જશે, તો આ 2 છે. જ્યારે વિરોધી સંખ્યાની વાત કરીએ ત્યારે 2 ની વિરોધી સંખ્યા ઋણ 2 થશે. જો તમે વધુ એક ઋણ સંજ્ઞા મૂકો તો આ ધન સંખ્યા થઈ જશે. જ્યારે પણ તમે અહીં ઋણ સંજ્ઞા મૂકો છો ત્યારે તમે અહીં સંખ્યા રેખા પર બાજુ બદલો છો.